અપાર્ટમેન્ટમાં બિલ્ડિંગમાં જે આગ લાગી હતી એમાં રિલીફ અને રેસ્ક્યુનું કામ પૂરું થઈ ગયું છે. અંદરથી એક ડઝનથી વધારે ડેડબોડી મળી છે, એનું આઈડેન્ટિફિકેશન બાકી છે. 7 થી 8 જણા ઉપરથી જે કૂદી પડ્યા હતા એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, એમની સારવાર ચાલુ છે. એમાં 2 થી 3ની પરિસ્થિતિ ગંભીર હોવાનું જણાય છે. સર, પ્રાથમિક શું ઘટના બની હતી કે જાણવા મળ્યું છે આપને? જે એમાં ઉપરના માળે જે છે જો એટલું જાણવા મળ્યું છે, આગનું કારણ એ તપાસનું વિષય છે. તપાસમાં જે નીકળશે એ પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે. શું ઇન્સ્ટ્રક્શન તમારા દ્વારા અધિકારીઓને હિંગડી આપવામાં આવ્યું? અધિકારીઓને પહેલા તો અહીંયા જે છે રિલીફ અને રેસ્ક્યુના કામમાં ફાયર બ્રિગેડની મદદ કરવા, ક્રાઉડ કંટ્રોલ કરવા અને ટ્રાફિકનું કામ જે છે ટ્રાફિક ક્લિયર કરાવવા માટે સૂચના આપવામાં આવી હતી. અને હવે FSLને બોલાવીને તપાસણી કરવામાં આવશે કે આગ કઈ રીતે લાગી અને અમે કોઈની બેદરકારી છે કે નહીં. સર, કયા પ્રકારની કડક કાર્યવાહી જરૂરી છે કારણ કે આવી ઘટનાઓ સતત બની રહી છે? બિલકુલ, આમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તો આટલા પોલીસ કમિશનર જેનું સ્પષ્ટપણે કહેવું છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન રાકેશ ગીરા સાથે તેજસ મોદી, Z24 કલાક, સુરત. તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એ પ્રકારનું હાલ તો તંત્ર જણાવી રહ્યું છે, પરંતુ સવાલો અનેક ઉભા થાય છે. સુરતમાં વધુ એક વખત જયારે આગના હવાલે નિર્દોષ વિદ્યાર્થીઓ થયા હતા ત્યારે નવેમ્બર 2018માં આ ઘટના બની હતી. વેસુમાં વિદ્યાર્થીનું મોત